હેલો ફ્રેન્ડ્સ, ખૂબ બધા ઘરે બેઠા હશો. ઘણો જ બધો સમય મળ્યો છે. રિપીટેડલી ઇન્સ્ટ્રક્શન્સ અમે આપતા આવ્યા છીએ કે આ જે સમય છે એનો પૂરેપૂરો સારી રીતે સદુપયોગ કરજો, યુટિલાઇઝ કરજો. 12th ના લેક્ચર્સ તો રેગ્યુલરલી આવે જ છે, થિયરી અને પ્રેક્ટિકલ્સ બંને. આજે અગત્યનો એક લેક્ચર બીકોમ સેમ ફોર સ્ટુડન્ટ્સ માટે, કારણ કે તમે તમારી એક્ઝામ્સ લેવાની છે એ શ્યોર છે, એટલે એ હેતુથી આપણે પ્રિપેરેશન્સ મૂકી નથી દેવાની. આજથી આપણે બીકોમ સેમ 4 માટેના રેગ્યુલર લેક્ચર્સ જે આખી ટીમ છે એના દ્વારા તમને આપવામાં આવશે, જેનામાં પ્રેક્ટિકલ્સ, થિયરી સબ્જેક્ટ્સ અને લેંગ્વેજ સબ્જેક્ટ્સ બધાને આપણે આવરી લેવાનો પૂરેપૂરો પ્રયાસ કરશું. એટલે ખાસ કરીને તમે આ લેક્ચર્સ છે એ જોશો. એક્ચ્યુઅલી ઓલરેડી આપણે ક્લાસમાં ઇન ડિટેલ લખીને આપણે થિયરીસ કમ્પ્લીટ કરી નાખી છે, પણ છતાં પણ એક રિવિઝન, એક લુક બેક આપવું આપણે પાછું લેશું. તમે ખાસ મારી સાથે તમારી જે નોટબુક્સમાં આન્સર્સ લખ્યા છે, જેમણે નથી લખ્યા, જે નવા સ્ટુડન્ટ્સ અમારા વિડીયો જોઈ રહ્યા છે, એ લોકો ખાસ જોશો અને કોન્સેપ્ટ સમજવાના પૂરેપૂરો પ્રયત્ન કરશો. ઇન કેસ તમને કોઈ પણ ડાઉટ્સ છે તો તમે અમને કોન્ટેક્ટ પણ કરી શકો છો. હું અંકિત ભાઈએ ઇકોનોમિક્સ સેમ 4 બીકોમ સેમ 4 માટેનું આ આન્સર, આપણે આન્સર વાઇઝ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આન્સર્સ છે બધા વખતો વખત યુનિવર્સિટી એક્ઝામ્સમાં પૂછાતા આવ્યા છે, એ આપણે આન્સર્સ પાછા રિકોલ કરતા રહીશું. આજનો મોટો આન્સર, સૌથી ઇમ્પોર્ટન્ટ આન્સર, આજ સુધી યુનિવર્સિટીમાં લગભગ દરેક વર્ષમાં પૂછાયેલો પ્રશ્ન. ઠીક, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. થિયરી ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન ઇકોનોમિક્સના મોડ્યુલમાં આવે છે. થિયરી ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનની આપણે વાત કરીએ તો સેના માટે છે? હંમેશા ફરીથી હું તમને રિપીટ કરું છું, લેક્ચર વાઇઝ લેક્ચર હું રિપીટ કરું છું કે ઇન્ટ્રોડક્શન થી તમે સ્ટાર્ટ રાખશો અને સીધો અનુભવથી કહું છું ને, જે ફર્સ્ટ લાઈન થી હું કહું છું એ તમે ઇન્ટ્રોડક્શનમાં આ વસ્તુને લઈ લેશો. થિયરી ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન બેઝિકલી ડેવલપિંગ કન્ટ્રી, ખાસ કરીને ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને, ડેવલપિંગ કન્ટ્રી લાઈક ઇન્ડિયાએ જે અપકમિંગ અપગ્રોઈંગ પ્રોબ્લેમ્સ પડે છે એના ઉપરની આ થિયરી છે. હા, આ પ્રોબ્લેમ એટલે કે પોપ્યુલેશન એક્સપ્લોઝન, વસ્તી વધારો. ખાસ કરીને ડેવલપિંગ કન્ટ્રીઝ 1950s ના તમે જો ફિગર્સ થી ચાલુ કરો, 1950 કરીને 2000, એનામાં પોપ્યુલેશન એક્સપ્લોઝન ની પ્રોબ્લેમ આખા વર્લ્ડમાં બધા જ કન્ટ્રીને પડી રહી છે. This problem of population explosion is being faced by almost all the country all over the world. But the main thing is that this problem is more acute. આ પ્રશ્ન, આ તકલીફ વધુ ગંભીર છે developing countries માટે. 1950 થી કરીએ અને 2000 માં જો આપણે ફિગર્સ લઈએ તો developing countries નું population growth માં જે કન્ટ્રીબ્યુશન છે ને 65% થી કરીને 85% સુધી નો છે. અ હ્યુજ જાયજેન્ટિક કન્ટ્રીબ્યુશન ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ ઇન પોપ્યુલેશન એક્સપ્લોઝન. સો આનામાં એમ કહે છે કે પોપ્યુલેશન એક્સપ્લોઝન છે ને એ લગભગ આખા વર્લ્ડની તકલીફ છે, પણ થિયરી ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન થી એ પ્રૂવ કરે છે કે આ પોપ્યુલેશન એક્સપ્લોઝનની તકલીફ વધુ ડેવલપિંગ કન્ટ્રીઝમાં છે. ફરીથી કહું છું કે આ થિયરી શેના માટે છે? કોઈ પણ થિયરી લર્ન કરતા હોય તો સ્ટુડન્ટ્સ ખાસ એ જોઈ લેવાનું કે આ થિયરી શું પ્રૂવ કરવા માંગે છે. તો આ થિયરી એ પ્રૂવ કરવા માંગે છે કે પોપ્યુલેશન એક્સપ્લોઝનની સૌથી મોટી પ્રોબ્લેમ છે ને એ ભલે ઓલ ઓવર ધ વર્લ્ડ છે, પણ ઇટ ઇઝ ધ મોસ્ટ એક્યુટ ઇન મૂવ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. ચલો આ આન્સર હું થોડુંક તમને ટેક્સ્ટબુકમાં જે છે ફાઇન એનો સેમ બેઝ છે, પણ એક સેલી સેલાઈ તમને એક ડાયાગ્રામથી આપું સમજાવું છું. Let us take the three stages. Okay, ખાસ કરીને સ્ટુડન્ટ્સ એ વસ્તુ પણ યાદ રાખવાની છે કે this theory of demographic transition is presented by Cole and Hoover. બે અલગ અલગ ઇકોનોમિસ્ટ છે, કોલ અને હુવર. થિયરી ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન શોઝ ધેટ પોપ્યુલેશન એક્સપ્લોઝન ઇઝ અ પ્રોબ્લેમ ધેટ ઇઝ બીંગ ફેસ્ડ મોસ્ટ બાય ધ ડેવલપિંગ કન્ટ્રીઝ. તો થિયરી ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન સમજાવતી વખતે સૌ પ્રથમ તમે ટ્રાયંગલ ડ્રો કરશો જેના માટે તમે ત્રણ ડિફરન્ટ સ્ટેજ દોરી નાખશો. ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને આ છે થર્ડ સ્ટેજ. લેટ મી મેન્શન ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને આ છે થર્ડ સ્ટેજ. ઓકે ફ્રેન્ડ્સ, હવે પોપ્યુલેશન એક્સપ્લોઝનને અસર કરતા
બે મેઈન ફેક્ટર્સ નું ખાસ આપણે ઇન્ટ્રોડક્શન લઈએ. ધેર આર ટુ મેઈન ફેક્ટર્સ ધેટ અફેક્ટ્સ ધ પોપ્યુલેશન રેટ, ધેટ ઇઝ બર્થ રેટ અને ડેથ રેટ. આ બે વર્ડ્સ બહુ તમારાથી ફેમિલિયર છે. બર્થ રેટ એટલે કે નંબર ઓફ ન્યુબોર્ન બેબીઝ ઇન અ યર પર 1000 પોપ્યુલેશન ઇઝ નોન એઝ બર્થ રેટ, વેરએઝ ડેથ રેટ મીન્સ ધ નંબર ઓફ people dying among 1000 people in a one year is known as death rate. એટલે કે જન્મ દર અને મૃત્યુ દર આ બે ફેક્ટર્સ એવા છે કે જે પોપ્યુલેશન ને સૌથી વધુ ઇફેક્ટ કરે છે. ઓકે, હવે આ બે ફેક્ટર્સ ની આપણે વાત કરી. ત્રણ સ્ટેજ મે દેખાડ્યા છે, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ. નાઉ ફ્રેન્ડ્સ, ફર્સ્ટ સ્ટેજ ઇઝ ફોર ડેવલપ્ડ કન્ટ્રીઝ. આ સ્ટેજ છે ડેવલપ્ડ કન્ટ્રીઝ. સેકન્ડ સ્ટેજ છે ઈ છે ડેવલપિંગ કન્ટ્રીઝ, અને થર્ડ છે એ છે અન્ડર ડેવલપમેન્ટ છે. હવે ત્રણ સ્ટેજ આપણે લીધા. ફરીથી થિયરી ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન શું પ્રૂવ કરવાનું છે કે જે સેકન્ડ સ્ટેજ મીન્સ કે ડેવલપિંગ કન્ટ્રીઝ છે, એ ડેવલપિંગ કન્ટ્રીઝ ને પોપ્યુલેશન એક્સપ્લોઝન ની સૌથી મોટી તકલીફ છે. ધ ડેવલપિંગ કન્ટ્રીઝ ફેસ ધીસ પ્રોબ્લેમ ધ મોસ્ટ. ઇટ્સ ધ પ્રોબ્લેમ ઇઝ પોપ્યુલેશન એક્સપ્લોઝન. ઓકે, ટુ મેઈન ફેક્ટર્સ ધેટ અફેક્ટ્સ ધ પોપ્યુલેશન, ધેટ ઇઝ બર્થ રેટ એન્ડ ડેથ રેટ. ઓકે, આ ખાસ યાદ રાખજો. ઇન્ટ્રોડક્શન માં કોલ અને હુવર દ્વારા આ થિયરી આપવામાં આવી છે. ધીસ આર ધ ટુ ફેક્ટર્સ. આની ડેફિનેશન લખશો. Then we have three stages, first stage, second stage, third stage. First stage stands for developed, second stands for developing, third stands for underdeveloped countries. Okay. Okay. આપણે વાત કરી first stage ની, developed countries. First લઈએ birth rate. તો developed countries માં education level, લોકોની જે awareness છે, government ના જે પ્રોગ્રામ્સ છે એ એટલા બધા ઇફેક્ટિવ છે. તમે ગવર્નમેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન્સ પણ લઈ લો કે એટલા બધા સ્ટુડન્ટ્સ ઇફેક્ટિવ છે કે જેના કારણે એનામાં ફર્સ્ટ ફેક્ટર છે બર્થ રેટ ઈ ડાઉન છે. સમજાય છે કે ઘણા બધા વિલેજ તમે ફર્સ્ટ સ્ટેજમાં મેન્શન કરશો કે ડેવલપ કન્ટ્રીઝ ધ ફેસિલિટીઝ ઓફ ફેમિલી પ્લાનિંગ, ગવર્નમેન્ટ પોલિસીઝ, અવેરનેસ અમોંગ પીપલ. અવેરનેસ એની તો કે લોકોને ત્યાં ખબર છે ડેવલપ કન્ટ્રીઝમાં કે પોપ્યુલેશન ઘણું બધું ગ્રો કરવાથી શું શું ઇકોનોમીમાં તકલીફ પડી શકે, દે આર અવેર ઓફ. સો ગવર્નમેન્ટ પ્રોગ્રામ્સ ઘણા બધા ઇફેક્ટિવ છે, લોકોની અવેરનેસ ઘણી બધી વધુ છે, એજ્યુકેશન સિસ્ટમ એવું છે કે જેના કારણે શું થાય છે કે બર્થ રેટ ત્યાં લો છે. સેકન્ડ ફેક્ટરની વાત કરીએ ડેથ રેટ. તો ડેથ રેટ પણ સ્ટુડન્ટ શું હોય છે કે ડેથ રેટ પણ ત્યાંની મેડિકલ ફેસિલિટી એકદમ એડવાન્સ હોય છે. લોકોની ઇન્કમ ઘણી બધી વધુ હોવાને કારણે તે લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ઘણું બધું વધુ છે. ફાઇન, લોકો એજ્યુકેટેડ છે, દે આર અવેર અબાઉટ ધ હેલ્થ એન્ડ હાઇજીન. તો આ બધા રીઝન્સ ને કારણે દીકરા શું છે કે ડેથ રેટ પણ ઘણું બધું ઓછું છે. ધીસ ઇઝ બર્થ રેટ, ધીસ ઇઝ ડેથ રેટ. એટલે પોપ્યુલેશન એક્સપ્લોઝન આમાં થયું. પોપ્યુલેશન એક્સપ્લોઝન થાય ક્યારે, જ્યારે બર્થ રેટ અને ડેથ રેટ વચ્ચે ઇનઇક્વિલિબ્રિયમ થઈ જાય, અસંતુલન થઈ જાય. વોટ ઇઝ ઇનઇક્વિલિબ્રિયમ? તો કે બર્થ રેટ છે 1000 છે અને ડેથ રેટ છે 500 છે. તો 500 નું પોપ્યુલેશન એક્સપ્લોઝન થયું. સો હંમેશા પોપ્યુલેશન એક્સપ્લોઝન ક્યારે થાય, જ્યારે ઇનઇક્વિલિબ્રિયમ હોય બિટવીન બર્થ રેટ અને ડેથ રેટ. થર્ડ સ્ટેજ ની વાત કરું, અન્ડર ડેવલપ સ્ટેજ. પણ અહીંયા શું છે કે લોકો છે ને એ અનએજ્યુકેટેડ છે, ગવર્નમેન્ટ છે એ ઇકોનોમીને બચાવવામાં ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ છે એ ઇફેક્ટિવ નથી ઇમ્પ્લિમેન્ટ કરતી. તો આ બધા રીઝન્સ ને કારણે શું છે, બર્થ રેટ ઘણી જ બધી ઊંચી છે, લોકો અનએજ્યુકેટેડ છે, લોકોને પોતાનું ઘરની ખાસ નથી સંભાળી શકતા, તો ઇકોનોમીનું ક્યાં વિચારશે. સો દે આર ઇલિટરેટ, દે આર અનએજ્યુકેટેડ, ગવર્નમેન્ટ પ્રોગ્રામ્સ આર ઇનઇફેક્ટિવ. આ બધા રીઝન્સ ને કારણે બર્થ રેટ ઘણી બધી ઊંચી છે. પણ સામે ડેથ રેટ પણ ઘણી બધી ઊંચી છે. વાય? કારણ કે લોકો પાસે ઇન્કમ નથી, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ ઘણું બધું નીચું છે, તો મેડિકલ ફેસિલિટી એટલી બધી ડેવલપ્ડ નથી, લોકોની પર કેપિટા ઇન્કમ સાઈઝ ન હોવાને કારણે ન્યુટ્રિશિયસ ફૂડ નથી મળતું, ડેથ છે એ જલ્દી થઈ જાય છે. તો અહીંયા કદાચ 10,000 માણસો જન્મે ને,
મહિનામાં તો સાથે 10000 વરી પણ જાય છે સો આનામાં ઇનિક્વિલિબ્રિયમ નથી જો આનામાં બર્થ રેટ અને ડેથ રેટ બંને ડાઉન છે ઇનિક્વિલિબ્રિયમ નથી આનામાં બર્થ રેટ ઊંચો છે પણ સામે ડેથ રેટ પણ શું છે ઊંચો છે સો ધેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ પોપ્યુલેશન એક્સપ્લોઝન બંને વચ્ચે કોઈ જાતનું ડિસઇક્વિલિબ્રિયમ નથી સેકન્ડ સ્ટેજ ની વાત કરીએ આજની તારીખમાં જો તમે ઇન્ટિરિયર રૂરલ એરિયામાં જાઓ ને તો તમને રૂરલ એરિયામાં એ લેક ઓફ એજ્યુકેશન દેખાય ગવર્નમેન્ટના પ્રોગ્રામ્સ છે એટલા બધા હજી ઇફેક્ટિવ નથી લોકોને સમજાવવાનું તંત્ર હજી પણ નિષ્ફળ રહ્યું છે કે ભાઈ પોપ્યુલેશન એક્સપ્લોઝન થવાથી ઇકોનોમી ડેન્જરમાં આવશે આ સમજાવવામાં હજી પણ આપણે ઇન્ટિરિયર વિસ્તાર રૂરલ એરિયામાં હજી પણ આપણે ઘણા બધા રીઝન્સને કારણે બર્થ રેટ આપણી ડાઉન નથી બર્થ રેટ કેવી છે ઊંચી છે હાઈ છે પણ સામે આપણે અંડર ડેવલપ નથી સમજો છો આપણે અંડર ડેવલપ નથી આપણે ડેવલપિંગ છે એટલે આપણા પાસે ઇમ્પ્રુવડ મેડિકલ સિસ્ટમ છે આપણા પાસે લોકો પાસે પર કેપિટા ઇન્કમ પણ રૂરલ એરિયા સાથે સાથે અર્બન એરિયામાં એટલી છે કે પોતાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એ લોકો મેન્ટેન કરે છે નાના નાના એપિડેમિક્સ ઉપર આપણે બહુ જલ્દીથી કંટ્રોલ લઈ આવ્યા છે અર્લિયર ચિકન પોક્સ વોઝ કન્સિડર્ડ એઝ અ ડેડલી ડિઝીઝ મલેરિયા વોઝ કન્સિડર્ડ એઝ અ ડેડલી ડિઝીઝ પણ આજની તારીખમાં મલેરિયા એન્ડ ચિકન પોક્સ હેવ બીકેમ વેરી કોમન સો ધેટ મીન્સ ધેટ ટ્રુ સ્કેપ ઇન મેડિકલ સિસ્ટમ સારી છે સો ડ્યુ ટુ ધેટ રીઝન શું થાય છે ડેથ રેટ છે મે તમે આ સ્ટેજ જો જે શું છે બર્થ રેટ અને ડેથ રેટ એના વચ્ચે શું છે ઇન ઇક્વિલિબ્રિયમ છે એના વચ્ચે અસંતુલન છે 10000 જન્મે છે ને તો સામે મરે માત્ર ને માત્ર 500 જન્મ છે કેટલા પોપ્યુલેશન એક્સપ્લોઝન થયું સો ધીસ ઇઝ વોટ વી વોન્ટ ટુ પ્રૂવ બાય ધીસ થિયરી કે પોપ્યુલેશન એક્સપ્લોઝન સેકન્ડ સ્ટેજ ધેટ મીન્સ કે ડેવલપિંગ કન્ટ્રીઝ માં વધુ જોવા મળે છે વાય બીકોઝ ધેર ઇઝ ધીસ ઇક્વિલિબ્રિયમ બિટવીન બર્થ રેટ એન્ડ ડેથ રેટ તમે કન્ક્લુઝન તરફ આવશો તો કન્ક્લુઝન માં તમે એ મેન્શન કરશો કે ધીસ પ્રોબ્લેમ ઓફ પોપ્યુલેશન એક્સપ્લોઝન કે લીડ ટુ મેની મેની પ્રોબ્લેમ્સ જો તમે ઇન્ડિયા અનએમ્પ્લોયમેન્ટ ની પ્રોબ્લેમ છે ફૂડ જે સ્કેર્સિટી એ પ્રોબ્લેમ છે ઘણા બધા પ્રોબ્લેમ તમે પોપ્યુલેશન એક્સપ્લોઝન ને કારણે ફેસ કરવા પડે છે પોવર્ટી ઇલિટરેસી ધીસ ઓલ આર ધ રૂટ કોઝિસ ફોર પોપ્યુલેશન એક્સપ્લોઝન આ બધાના પ્રોબ્લેમની જે જડ છે એ છે પોપ્યુલેશન એક્સપ્લોઝન રાઈટ જેલસી આ બધી 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 વસ્તુ શું છે પોપ્યુલેશન એક્સપ્લોઝન જેમ વધતા જશે એમ આપણા પાસે રિસોર્સિસ સ્કેર્સ છે તો એટલે ડેવલપિંગ કન્ટ્રી લાઈક ઇન્ડિયામાં પોપ્યુલેશન એક્સપ્લોઝન તમે જો ફિગર્સ જોશો તો વી સ્ટેન્ડ સેકન્ડ ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન એક્સપ્લોઝન આફ્ટર ચાઇના સો ધીસ કેન ક્રિએટ અ બિગ પ્રોબ્લેમ સો ધેર ઇટ ઇઝ પ્રૂવડ ઇન કન્ક્લુઝન યુ રાઈટ that the problem of population explosion is faced by all over the world but more particularly more specifically it is being faced by developing countries due to what due to inequilibrium between birth rate and death rate this you will conclude this question is generally asked for 8 marks in university exams it is being seen in the papers you can check out that it is being seen in the paper that this question is being asked regularly friends we will not take the chapters and modules in a line way we will take the important questions each and every important questions from all four modules will be covered char module mein kya important answers cover kar leso but it will not be in a sequence aaje aapne aa liyo next lecture mein aapne aaj module mein ફરીથી નવો આન્સર લેશું વી હોપ તમે તમારા ફ્રેન્ડ્સ છે એમને આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવવાનું કહી દીધું છે લાઈક્સ કરશો શેર કરશો અને વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો સાથે તમારી આ જે YouTube ચેનલ છે એ શેર કરશો ઇટ ઇઝ વી શેર અ ઇમેન્સ પ્લેઝર કે આજ સુધી આ YouTube ચેનલ મોર ધેન 4000 વ્યૂઝ મેળવી ચૂકી છે ઇટ ઇઝ અ પ્લેઝર ફોર અસ અમે દિવસે દિવસે પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ થિયરી સબ્જેક્ટ્સ અને લેંગ્વેજ સબ્જેક્ટ્સ બીકોમ માટે લઈ આવશું ખાસ ચેનલ જોતા રહેશો અગેન અ વેરી 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 હાર્ટફેલ્ટ થેન્ક્સ ટુ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ એન્ડ અવર
viewers for viewing this channel, because we are getting your maximum likes, personal comments. We have been appreciated, and this please stay at home, stay safe, and we are again thankful to each and every viewers. We have been appreciated by many people, but the credit goes to